પહેલા નેત્રોત્સવ સહિતના વિવિધ પ્રસંગોનો શ્રદ્ધાળુઓને લાભ મળે છે આ દરમિયાન જગતનો નાથ સુંદર વાઘાના શણગાર સજીને શ્રદ્ધાળુઓને દર્શન આપે છે જો કે રથયાત્રાના દિવસે ભગવાન કંઈક અલગ શણગાર સાથે જોવા મળશે આ માટે ભગવાન જગન્નાથના સાત જોડી વિશેષ વાઘા સાથે રથને તૈયાર કરવામાં આવ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન માટે અવનવી ડિઝાઇનના રંગબેરંગી વાઘા બનાવવામાં આવ્યા છે અમાસના દિવસે ભગવાન મામાના ઘરેથી પરત ફરશે ત્યારે એટલે કે નેત્રોત્સવ માટે આસમાની મૂડપીંછ રંગના વાઘા પહેરાવવામાં આવશે જે પછી એકમના દિવસે રાણે કલરના વેલ્વેટના કાપડ પર કસબ વર્ગ કરેલા વાઘાનો શણગાર હશે રથયાત્રાના દિવસે મંગળા આરતી માટે ક્રીમ અને લાલ રંગના ગજી સિલ્કના કપડાના વાઘાથી ભગવાન સુશોભિત થશે જ્યારે રથયાત્રામાં નગરચર્યા માટે લાલ મખમલના વાઘા તૈયાર કરાયા છે ત્રીજના દિવસે પીળા રંગના વાઘા હશે જેમાં વેલ્વેટ કાપડ પર વર્ક કરાયું છે વાઘા છે આપણે જગન્નાથજી મંદિર છે મારાષી છે એમના હાથે આપણે રાત્રિજના દિવસે મૂર્ત કરતા હોઈ છીએ અને વિવિધ જગ્યાએથી આપણને સેમ્પલ મંગાવતા હોય છીએ એમાં મહારાષ્ટ્રી જે પાસ કરેલું છે મહારષ્ટિ જે નક્કી કરે અને જે ભગવાન જગન્થજીનાથ ભગવાન છે એ પ્રેરણા કરે એ પ્રમાણે અમે આસમાની કલરના અમાસના દિવસે વાઘા બનાવેલું છે સુનીલભાઈ છેલ્લા વીસ વર્ષથી જગતના નાથના વાઘા તૈયાર કરે છે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી વાઘા સાથે ડિઝાઇનર જ્વેલરી પણ હોવી જરૂરી છે જયપુરી મૂતી અને કુંદન વર્ક કરેલા હાર બુટ્ટી સહિતના આભૂષણો તૈયાર કરવામાં આવ્યા છે અને મંદિરમાં બિરાજમાન થશે સિંહાસન ઉપર ત્યારે ભગવાન પીળા પીતાંબર જરકતિયો જામુ ધારણ કરીને ભગવાન બધાને સુંદર દર્શન આપે એવી ભાવના રાખીએ આ ખાત્રીજના દિવસથી વાઘા બનાવવાનું મુહૂર્ત કરવામાં આવે છે તેના માટે સુરત મથુરા વૃંદાવન વગેરે અલગ અલગ શહેરોમાંથી કાપડ લાવવામાં આવે છે ઝલક adhāru gstv